અભ્યાસ કે કરિયર બનાવવા વિદેશ જવા માંગતા ઈચ્છુકો માટે પ્લાનેટ એજ્યુકેશન દ્વારા 21 જુલાઈના રોજ પ્લાનેટ એજ્યુકેશન ફેર 2018 સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાનેટ એજ્યુકેશન ફેરનું આયોજન અઠવા લાઇન સ્થિત હોટેલ તાજ ગેટવે ખાતે થયું હતું, જેમાં ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, યુએસએ, ન્યુઝીલેન્ડ જેવા દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને પ્રતિનિધિઓ દ્વારા વિવિધ કોર્સિસ, સ્કોલરશીપ, કરિયર ગાઈડન્સ, સ્ટુડન્ટ વિઝા, કોચિંગ વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ ફેર યોજવા પાછળના આયોજન અંગે જણાવતા પ્લાનેટ એજ્યુકેશનના સંચાલક મમતા જાનીએ જણાવ્યું હતું, અભ્યાસ કે કરિયર માટે વિદેશ જવા ઇચ્છુકો ક્યાંય છેતરાય નહીં અને ભવિષ્ય બગાડે નહીં તેના સામે સાચું અને ઉપયોગી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ ફેરનું આયોજન કરાયું છે. અને આજે અમે તાજ ગેટવેમાં એજ્યુકેશન ફેર રાખેલો છે. આ એજ્યુકેશન ફેર અમે વર્ષમાં 2 વાર રાખીએ છીએ, જેમાં સ્ટુડન્ટ્સને બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે. સુરત જેવી સિટીમાં આ બધી યુનિવર્સિટીઝ અમે બોલાવેલી છે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને ન્યુઝીલેન્ડથી સ્ટુડન્ટ્સ અને વાલીઓ આ એજ્યુકેશન ફેરમાં આવીને ડાયરેક્ટલી યુનિવર્સિટીઝથી મળી શકે છે, નવા નવા કોર્સીસ વિશે જાણી શકે છે, જે અપકમિંગ કોર્સીસ છે અને સ્કોલરશીપ્સ, એડમિશન ક્રાઇટેરિયા, આ બધું એ લોકો માહિતી લે છે. એજ્યુકેશન ફેર અમે એન્ટ્રી ફ્રી રાખેલી છે, એટલે આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ્સને આનાથી ઘણો બધો ફાયદો થાય છે. સુરત જેવી નાની સિટીમાં આટલી બધી યુનિવર્સિટી સાથે ભેગી કરવી એ અમારા માટે એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે અને અમે બધા સ્ટુડન્ટ્સને વાલીઓને કહીએ છીએ કે આનો જેટલો ભરપૂર ફાયદો ઉઠાવી શકે ઉઠાવી લઈ શકો છો. આ ફેરમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી સાથે તમામ પ્રકારની જાણકારી અને મૂંઝવતા પ્રશ્નોને જવાબ મળી રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.